હેલો ફ્રેન્ડ્સ, આ વિડીયોમાં આપણે જોઈશું કે ટેસ્ટિંગ ઓફ અલ્ટ્રાસાઉન્ડ. બરાબર, તો સૌથી પહેલા આ જે છે મેઇન્સની સ્વિચ ઓન કરીશું, અને આ છે મશીન અલ્ટ્રાસાઉન્ડનું. એમાં અહીંયા સાઈડમાં જે સ્વિચ હોય એ સ્વિચ ઓન કરીશું એટલે મશીન ઓન થઈ. એમાં બે છે, એક 1 MHz અને 3 MHz. આપણે ટેસ્ટિંગ માટે હાલ 1 MHz યુઝ કરીશું. તો સૌથી પહેલા જે આપણે યુઝ કરીશું એને હેડ જે છે એ અંડર વોટર હોવું જોઈએ. અને ટેસ્ટિંગની 3 મેથડ છે ટોટલ. તો પહેલી છે કે વિથ મેટલ પ્લેટ, આપણે આ જે છે એને મેટલ પ્લેટ તરીકે યુઝ કરીશું, મેટલ પ્લેટ. પછી છે હેડને છે ને એને આ રીતે સરફેસ ઉપર રાખવાનો. અને એક થર્ડ છે કે હેડ પર જે વોટર ડ્રોપ મૂકીને ચેક કરવાનું. તો 3 મેથડ આપણે વારાફરતી ચેક કરીશું. બરાબર, તો સૌથી પહેલાં આ મેથડને ચેક કરવા માટે છે ને મેટલ પ્લેટને આ રીતે મૂકી દઈશું. અલ્ટ્રાસાઉન્ડનો હેડ મેટલ પ્લેટ બરાબર હેડને અંદર રાખ્યું. તો પહેલાં 1 MHz સિલેક્ટ કરીશું, પછી ટાઈમર સેટ કરીશું 10 મિનિટ, એ સિલેક્ટ, કન્ટિન્યુઅસ મોડ એન્ડ સ્ટાર્ટ. હવે જે હેડ છે એને પાણીમાં રાખ્યો જ છે પહેલેથી, અને ઇન્ટેન્સિટી વધારી છે. આપણે ઇન્ટેન્સિટી રાખીશું 1.2. બરાબર, અને જોઈશું કે જે વેવ્સ દેખાય છે કે નહીં પાણીમાં. છે ને માઇનોર એવા વેવ્સ દેખાશે. ઓકે, તો આ મેટલ પ્લેટવાળી મેથડ હતી અને અલ્ટ્રાસાઉન્ડ એ વર્કિંગ છે. હવે આપણે બીજી મેથડ છે એ કરીશું. મેટલ પ્લેટ લઈ લીધી, અને જે છે ને કે વોટરને વોટરની સરફેસ પર હેડ થોડું અંદર રહે એ રીતે અને રાખીશું. અને પછી ફરીથી મશીનમાં જે પહેલેથી સેટ કરી હતી એ સેટ કરીને મશીન ઓન કરીશું. એમાં બી ઇન્ટેન્સિટી આપણે ઇન્ટેન્સિટી ટેસ્ટ કરવા માટે કોઈ બી રાખી શકાય. હું હાલ 1.2 વોટ જેટલી રાખું છું. જો આમાં બી દેખાય છે કે જે વેવ્સ બને છે ને વોટરમાં, વેવ્સ ઓર રિપલ્સ કહી શકાય એને. ઓકે, આ બે મેથડ થઈ. આ ક્લોઝ કરીશું, અને જે ત્રીજી મેથડ છે એ પરફોર્મ કરીશું હવે. તો એના માટે છે ને સૌથી પહેલાં આપણે જે હેડ છે એના પર વોટરના ડ્રોપ્સ મૂકી દઈશું, થોડા થોડા વધારે. અને એ પછી જે પહેલાં હતું એ જ રીતે મશીન ઓન કરીશું, અને પ્રોગ્રામ સેટ કરીને ઇન્ટેન્સિટી વધારીશું. ઓકે, તો જો આમાં બી જોવા મળશે. તો આ થઈ ગયું ટેસ્ટિંગ ઓફ ધ અલ્ટ્રાસાઉન્ડ.